હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. દેવ દીપાવલી 2024 ક્યારે છે? દેવ દીપાવલી જાણો, આ દિવસે કઈ પાંચ જગ્યાએ દીવા પ્રગટાવવા જોઈએ? દેવ દીપાવલી 2024 ક્યારે છે? દેવ દીપાવલી કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે દેવ દિવાળી 15 નવેમ્બરે ઉજવવામાં આવશે. જો કે આ શિવની નગરી કાશીનો મુખ્ય તહેવાર છે, પરંતુ હવે લોકો પવિત્ર નદીઓના કિનારે આવેલા લગભગ તમામ શહેરોમાં દેવ દિવાળી ઉજવે છે. એવું માનવામાં આવે છે કે તમામ દેવતાઓ પણ આ દિવસે દિવાળી ઉજવે છે. દેવ દિવાળીના દિવસે દીવાનું દાન કરવાની પરંપરા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આવો અમે તમને જણાવીએ કે આ દિવસે તમારે કઈ પાંચ જગ્યા ઉપર દીવો કરવો જોઈએ. દેવ દિવાળી કારતક માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે. 15 નવેમ્બરે દેવ દિવાળી ઉજવાશે. કાર્તિક પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુર રાક્ષસનું મૃત્યુ થયું હતું. ભગવાન શિવની નગરી કાશી જીવંત છે. દેવ દિવાળી પર દીવા દાનનું વિશેષ મહત્વ. દેવ દીપાવલી પર દીપકને ક્યાં જલાવવું? દેવ દીપાવલીનો તહેવાર 15 નવેમ્બરે છે. આ શુભ તહેવાર કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે દેવતાઓને ત્રિપુરાસુર નામના રાક્ષસના આતંકમાંથી મુક્ત કર્યા હતા. દેવતાઓએ વૈકુંઠ લોકમાં દીવા પ્રગટાવીને રાક્ષસ ત્રિપુરાસુરના વિનાશની ઉજવણી કરી હતી. તેથી આ તહેવાર દેવ દિવાળી કહેવાય છે. તે દિવાળીના બરાબર 15 દિવસ પછી ઉજવવામાં આવે છે અને આ દિવસે સૌથી વધુ ભવ્યતા ભગવાન શિવની નગરી કાશીમાં છે. આ ઉપરાંત હરિદ્વાર અને પ્રયાગરાજમાં પણ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દીવાનું દાન કરવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આવો અમે તમને જણાવીએ કે આ દિવસે કયા પાંચ સ્થાનો પર દીવા પ્રગટાવવાથી તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે. દેવ દિવાળીના દિવસે કયા પાંચ સ્થળોએ દીવા પ્રગટાવવા જોઈએ? તો સૌથી પહેલાં તમારે તમારા ઘરના મંદિરમાં દીવો કરવો જોઈએ. એ પછી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના મંદિરમાં દીવો પ્રગટાવો. આ ઉપરાંત નદી કિનારે પણ દીવા પ્રગટાવવા જોઈએ. આ સિવાય જો શક્ય હોય તો પોતાના ગુરુ અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણના ઘરે પણ દીવો દાન કરવો જોઈએ. આ દિવસે પૂર્ણિમા તિથિ હોવાથી પીપળના ઝાડ નીચે દીવો કરવો એ પણ શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે સાંજના સમયે ડાંગરના ખેતરમાં દીવો પ્રગટાવવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી. દેવ દિવાળીના દિવસે ઘરમાં દીવો ક્યાં પ્રગટાવવો? આ સાથે ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની બંને બાજુ દીવા કરો. જો તમે દીવો કરવા માટે નદી કિનારે જઈ શકતા નથી તો તમારા ઘરના રસોડામાં પાણીના સ્ત્રોત પાસે દીવો પ્રગટાવો. તેમજ આ દિવસે ઉત્તર પૂર્વ ખૂણામાં દીવો ઘીનો દીવો પ્રગટાવો અને દક્ષિણ દિશામાં ચાર બાજુ તેલનો દીવો પ્રગટાવવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જશે. દેવ દિવાળીના દિવસે દીવાનું દાન કરવાથી લાભ. દેવ દિવાળીના દિવસે 11, 21, 51 અને 108 અંક પર દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. દેવ દિવાળીના દિવસે
દીવો દાન કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય તો આ દિવસે દીવો દાન કરવાથી તે પણ દૂર થાય છે. પદ્મ પુરાણના એક અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે એક વખત મહાદેવે સ્વયં તેમના પુત્ર કાર્તિકેયને દીવા દાનનું મહત્વ જણાવ્યું હતું. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.